सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर आठमो ने तरंग बे एमा छेल्ले एम कथा लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे के महाराज શ્રીનગરથી નીકળીને ગામડી ગામ પહોંચ્યા છે ત્યાં સંતો ઠાકોરજી જમાડવા માટે બેસવાની તૈયારી કરે છે ત્યારે હરિભક્તો સંતોની પૂજા કરે છે ત્યાં સુધી આપણે છેલ્લે વાતો સાંભળી આગળ સ્વામી લખે છે ને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂરા આઠમો ને તરંગ ત્રણ। હરિ કહત હરિજન સે વિલંબ કહા કરત पूजा कर निक्षो बारही हम लाडू फिरत हम पिरसत जब लाडू ही प्रसादी महातम जान संत सब ही जेवत तब तुमको नहीं पहचान संत सब ही जेवत तब तुमको नहीं पहचान। સંતો જમવા બેઠા હતા અને હરિભક્તો સંતોની પૂજા કરવા ગયા ત્યારે શ્રીહરિએ તે હરિભક્તોને કહ્યું પૂજા કરવામાં વાર શું કામ લગાડો છો। હરિભક્તો બહુ પ્રેમથી પૂજા કરતા હોય ધીરે 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 કારણ કે એમને તો સવારમાં નાસ્તો કરીને બેઠા હોય હરિભક્તોને 12 વાગે ત્યાં ભૂખ ના લાગી જાય કારણ કે હવાર બ્રેકફાસ્ટ થઈ ગયો હોય કંઈક ને કંઈક એટલે એને ઉતાવળ ના હોય સંતો તો જમાડ્યા વિના બેઠા હોય એટલે હરિભક્તો બહુ પ્રેમથી ધીરે ધીરે પૂજા કરતા હતા અને શ્રીજી મહારાજને ચિંતા થઈ શ્રીજી મહારાજ કે તમે જલ્દી પૂજા કરો બહુ વાર લગાડો છો પૂજા કરતા જે કાર્યમાં જેટલા સમયની જરૂરિયાત હોય એ કાર્ય પાછળ એટલો સમય અપાય કોઈ વખત એવું પણ હોય કે સમય ઓછો હોય તો ઓછા સમયની અંદર ઝાઝું કાર્ય કરવાનું હોય તો એમાં જલ્દી જલ્દી કરવું પડે હવે સંતોનું પૂજન કરવાનું હોય અને 500,000 હરિભગત હોય તો પૂજન એકદમ સ્પીડમાં કરવું પડે અમે સંતો પણ જો ગુરુજીનું કંઈક ગુરુ પૂર્ણિમા હોય કે કંઈક બર્થડે હોય ને કંઈ પૂજન કરવાનું હોય જો ચાંદલો કરીને અર્ચા કરવાની હોય તો પછી બધા સંતો ના કરે એક બે સંતો કરી લે બાકી બધા પછી ચાંદલો અમશે જ ભાવાત્મક કરીને પગે લાગીને આગળ કારણ કે આખો સભાનો કાર્યક્રમ કેટલો લાંબો હોય હવે એક એક કરે તો 50 હાઈટ સાધુ હોય એટલા કરે પછી હરિભક્તો કરે સભાનો જે કાર્યક્રમ હોય ખોરવાઈ જાય એટલે ભગવાન આ બધા વિવેકો શીખવાડે છે ત્યારે કદાચ કોઈકને પૂજન કરવું હોય એ રીતનો સમય સાનુકૂળ ના હોય ને એને ખાલી સેજ ચાંદલો કરીને હાલતા થવું પડે પગે લાગીને હાલતા થવું પડે તો એવું ના વિચારવું કે મારો લાભ જતો રહ્યો ત્યારે એવું ના વિચારવું કે મને તો આટલી બધી મહેનત કરીને આવ્યો આટલે દૂરથી આવ્યો ને તોય મને તો આવું થયું એવું ના વિચારવું
જેમ ભગવાન રાજી થાય, જેમ ભગવાનના સંતો ભક્તોને સાનુકૂળ પડે એમ કરવું. એ કરવાથી ભગવાન અને સંતો રાજી થાય છે. અહીં આગળ મહારાજ હરિભક્તોને કે પૂજા કરવા વાર શું કામ લગાડો છો, પૂજા કરીને બહાર નીકળો, મારે સંતોને લાડુ પીરસવા છે. તમે નીકળો તો લાડુ પીરશું ને સાધુને, તમે અંદર અંદર ફર્યા કરો તો મારે સાધુને પીરસાય કેમ, એટલે તમે બહાર જાઓ તો હું મારા સાધુને લાડુ જમાડું. મહારાજને કેટલું હેત છે પોતાના સાધુ પર. હું જ્યારે પીરસું છું ત્યારે સંતો પ્રસાદીનું મહાત્મ્ય સમજીને લાડુને જમે છે, તમને સૌને તેની ખબર નથી. મહારાજ કે તમને કશું ભાન નથી, તમને તો એવું કે અમે જેમ લાડવા ડાબીએ છીએ એમ સંતોય જમે છે. પણ મહારાજ કે એવું નથી, આ મારા સાધુને મારા હાથની પ્રસાદીનો મહિમા છે, લાડવાની તો ભૂખ જ નથી, એ તો મારી મૂર્તિ જ જમે છે. બોલો, આવું મહારાજે હરિભક્તોને કીધું. પ્રસાદીનું મહાત્મ્ય હોવું જોઈએ દાદા. શાનું? પ્રસાદનું. પછી એ પ્રસાદ ચાહે જે હોય એ, પણ જો સારો હોય તો વધારે સારું લાગે આપણને, મન ભાવતો હોય તો. પણ પ્રસાદના રૂપની અંદર પ્રસાદ લે એવા ભગવાનના સંતો હતા. પંગતમાં બેઠેલા સંતો જ્યારે પૂરું જમે નહીં ત્યારે મારા મનમાં બહુ દયા ઉપજે છે. આવા અત્યંત ત્યાગી સંતોને દેખીને હું હરખાઈને પીરસું છું. આ સંતો ત્યાગી હતા ને એટલે મહારાજને પીરસવાની ઇચ્છા થતી હતી. પછી હવાર હાંદને બપોર ત્રણ ટાણા જમતો હોય તેને પીરસવા કોઈ ના જાય, ખબર જ છે કે આ ભૂખ્યો રહેવાનું નથી. પણ વ્રત તપ આવું સંતો કરતા એટલે મહારાજ કે એમને પીરસવાનો ઉત્સાહ રહે. મહારાજ શું કહે છે, અમારા સાધુ પૂરું જમે નહીં ત્યારે મારા મનમાં બહુ દયા ઉપજે છે. સંતો દેહને ટકાવવા માટે જ અન્ન લેતા, દેહને ટકાવવા કે સત્સંગનું કાર્ય થાય, અને દેહ ભરવા માટે જે અન્ન લે ને એ કોઈ દિવસ સત્સંગનું કાર્ય કરી જ ના શકે, કોઈ દિવસ ના કરી શકે. એને તો પાંચ પર પંખો મૂકીને હોઈ જ જવું પડે, તે સત્સંગનું કાર્ય ના કરી શકે, થાય જ નહીં. ગળા સુધી તમે અન્ન લો અને સત્સંગનું કાર્ય ધ્યાન ભજન કથા વાર્તા કરવી સાંભળી સંભળાવવી કશું જ ના થાય, કશું જ ના થાય. ગળા સુધી જમો તો શું થાય, પથારીની ઓશિકાની સેવા થાય, સત્સંગના પથારીની ઓશિકા ઘસાઈ જાય. ઘસાઈ જાય એટલે બે ત્રણ ચાર ઇંચ પથારી હોય ને એ પથારી આમ ડબાઈ 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 ડબાઈને એક ઇંચની થઈ જાય, એવું થઈ જાય. બોલો, માટે ભગવાનના સંતો હતા ને તપ કરતા, પૂરું જમતા પણ નહોતા, જાણી જોઈને દેહનું દમન કરતા. જેનું ભજન સરસ, અરે જેનું ભોજન સરસ એનું ભજન નરસ, અને જેનું ભોજન નરસ એનું ભજન સરસ. ભોજન સરસ કરવું અને ભજન સરસ કરવું એમાં કોઈ દી માલ છે જ નહીં, થાય જ નહીં. ભોજન સારું કરે અને એમ કે હું ભજન સારું કરું, ના થાય. હા, દેહના ટકાવારૂપ નિભાવરૂપ જ્યારે જે પ્રકારનો પ્રસાદ મળ્યો લીધો, પણ ભોજન હું બરાબર કરું ડાબીને અને હું ભજન કરું એવો કોઈ નથી. જેનું ભોજન નરસ એનું ભજન સરસ, અને જેનું ભોજન સરસ એનું ભજન નરસ. જે દિવસે આપણે સાદો ખોરાક જમીએ તે દિવસે જેવું ભજન થાય ને, એવું બહુ ચટાપટા ને બહુ ચટપટું ને બધું હોય ને તે દી ભજન ના થાય, તે દી આળસ વધે, પ્રમાદ વધે, કહટાય. કારણ કે ભૂખ હોય એના કરતાં વધારે જમે પાછો ચટાકાવાળું, પછી શું થાય, પાંચ વખત નાવા જાય એમાં થોડો ટાઈમ બગાડે. બીજું થાય શું, બીજું કરે શું, એને ભજન થાય જ નહીં. આખો દી એનું ભજન થાય કે આ વધારે જમાઈ ગયું છે, વધારે જમાઈ ગયું હતું, ગઈકાલ આમ થયું હતું તેમ થયું હતું, એની ચર્ચા વિચારના દિવસ પૂરો કરી નાખે, પણ એનાથી ભજન ના થાય. ઘણા જુઓ ને તમે, ભજીયા જોયા નથી ને ઉતાર્યા નથી, પછી શું કરે, પાંચ વખત જાય બાથરૂમમાં, ખબર નહીં યારું ગઈકાલ ભજીયા બહુ જમી લીધા. તો કોણે કીધું, ભજીયાએ કીધું તું કે મને જમો એમ, એ આવ્યા હતા પગે લાગવા કે મને જમો, આવ્યા દાદા સમોસા પગે લાગવા કે મને જમો એમ, આપણે હાથ મૂકી દઈએ તો શું થાય. પણ સંતો શું કરતા,
સંતો છે ને મહારાજ જો પીરસવાના જાય ને તો ભૂખ્યા ઉઠતા, ભૂખ્યા ઊભા થાય, જમે નહીં. મહારાજ કે અમને દયા આવે, આ સાધુને જોઈને દયા આવે કે મારા સાધુ રાત ને દિવસ સત્સંગ માટે, એ જમાનો આવો નહોતો, આટલી સુખ સુવિધાવાળો નહોતો. ગામડે ગામડે ફરવાનું, માર ખાવાના, અપમાન સહન કરવાના, લોકોનું કેટલી નિંદા, બધું જ પીવાનું અને જીવને સત્સંગ કરાવવાનું, આ સાધુને કરાવવાનું હતું. એટલે મહારાજને સંતો પર બહુ દયા આવતી. તો એ સંતો ક્યાંય મોડા નહોતા પડતા. જ્યારે તે બધા હરિભક્તો સંતોની પૂજા કરીને પંગતમાંથી બહાર નીકળ્યા, ત્યારે ધર્મકુંવર શ્રીહરિ સંતોની પંગતમાં જઈને પીરસવા આવ્યા. બધા જ સંતોને શ્રીહરિએ બબ્બે લાડુ આપ્યા. શ્રીહરિની મૂર્તિ દર્શનીય બની હતી. દો દો લાડુ દેવત ભય સબહી, પાદુકા ચરણ મે પેરે ઉતબહી, ચરણ મેને પુર પેરી રહાય, ચરણ મેને પુર પેરી રહાય, ફૂલ મે ગર કાવહી છાય, ફૂલ મે ગર કાવહી છાય. મહારાજની મૂર્તિ એવી બની હતી, ચરણોમાં ચાખડીઓ પહેરી, ઝાંઝર પહેર્યા હતા, મૂર્તિ ફૂલોથી ગરકાવ છાઈ હતી. આનંદાનંદ સ્વામી હાથમાં ફૂલનો પંખો લઈને શ્રીહરિની પાછળ પાછળ ચાલતા અને પવન નાખતા હતા. લો, ફૂલનો પંખો, ફૂલને ગૂંથીને પંખો બનાવેલો, અને સુગંધીવાળા ફૂલ, અમેરિકાના ફૂલ નહોતા, ખાલી દેખાવ જ આપે, સુગંધીદાર ફૂલ હતા. ત્યાં આનંદાનંદ સ્વામી શું કરે, મહારાજ પીરસે ને, એટલે પીરસે એટલે ચાલવાનું હોય, 500 પરમહંસની પંક્તિ થઈ હોય ને એટલાને પીરસવાનું, ચાલતા ચાલતા ગરમી ઓટોમેટિક થઈ જાય, જીમમાં ના જવું પડે મહારાજને, મહારાજને મશીન ના ગોઠવવું પડે. મહારાજ તો પંક્તિમાં 5 વખત આમથી આમ પીરસે ને, ત્યાં જ પૂરું થઈ જાય. વરતાલની અંદર જો, આજે પણ એ સંતોની જૂની ધર્મશાળા છે, મહારાજ વચ્ચે વિશામો લેવા બેસતા ત્યાં ચરણારવિંદ છે, પાછળ જ્યાં ગોપાળન સ્વામીના બધાના આસન છે, ત્યાંથી આમ સંતોની પંક્તિ પડે, મહારાજ આમ પીરસવા જાય, આમ આવે, પાછા વિસામો લેવા માટે બેહે, એટલા સંતોને પીરસવાનું, એક સાથે પીરસવાનું બહુ અઘરું છે. પણ મહારાજને બહુ શ્રદ્ધા હતી, પોતાના સંતોને જમાડવાની અંદર મહારાજને બહુ ભાવ હતો. આનંદાનંદ સ્વામી, આ તો બહુ અત્યારે તો હમજનવાળો સત્સંગ થઈ ગયો, અત્યારે બહુ હમજનવાળો સત્સંગ થઈ ગયો, કે એવું નહીં સંતો ક્યાંક વિચરણમાં ગયા હોય, કોઈ પણ જગ્યાએ આવે તો પરિવારોમાં જાય, ત્યાં કોઈક મોટી સભા હોય તો હરિભક્તો જ મોટી સભા માટેનું કરી દેતા હોય, રસોડું બધું બહેનો બહેનો બનાવી દે, કિચનની અરે એની રીતે ગેરેજમાં બનાવે, બહાર બનાવે, સંતો એક વસ્તુ બનાવીને આપી દે, ના અનુકૂળ હોય તો કશું ના બનાવીએ, સાકરની પ્રસાદી આપી દે, ઠાકોરજીને થાળ ધરાવો બધું પ્રસાદીનું. અને તોય સંતો, સંતોને હરિભક્તો એમ કે સંતો તમારા પૂરતું જેમ જરૂર હોય એટલું, તમારે જે જરૂર હોય તમારે જોઈએ એ કહી દો, તમારા પૂરતું બનાવી દેજો, એ હમજનનું અંગ. હવે આ કથા વાર્તાઓ રોજ સાંભળે ને એટલે આવ્યું. ઘરની અંદર કદાચ 5 જણને અનુકૂળ, 5 જણ હોય ને કદાચ સંતો ભેગા એક વખત 5-7 જણનું કરવાનું હોય તોય વાંધો ના આવે, પણ 200 માણસનું કરવાનું હોય, સાધુને 200 માણસનું કરવાનું હોય ને એને સભા કરવાની, પછી સત્સંગ કરવાનો, 200 માણસની રસોઈ કરવાની, એ સત્સંગ કરાવે કે રસોઈ કરે, કાંઈ થાય નહીં. અરે એની અંદર આજથી વર્ષો પહેલાં તો એવો આગ્રહ હોય, કથા વાર્તા વિનાનો જીવ હોય, પ્રેમ ઘણો હોય કદાચ, ભાવ પણ હોય, પણ હમજન ના હોય. અને મહારાજને છે ને હમજન વિનાનો છે ને એ બહુ મહારાજ જોર પાર પડે નહીં. પ્રેમવાળો છે ને એ ટાંકાના પાણી જેવું ખાલી થઈ જવાનું, એનું પાણી ખાલી થયા વિના રહેવાનું જ નહીં. એકલો પ્રેમ છે એ તો જવાનો જ, આજ નહીં કાલ જવાનો. પ્રેમની સાથે થોડું ઘણું જ્ઞાન જોઈએ. સંતો જાય વિચરણમાં ગમે ત્યાં, દેશ વિદેશ બધાની વાત કરું છું, સંતો કે ભાઈ આટલું અમારે તો કંઈ આજે ઉપવાસ હતો, તમારે ઉપવાસ ભલે ને રહ્યો અમને તો ખવડાવો, તમારે ઉપવાસ ભલે રહ્યો પણ અમને તો ખવડાવો, કેવી સમજણ હશે એ, કેવી સમજણ હશે. નહીં તો એમ વિચારે
કે સંતોને ઉપવાસ છે, તો સંતો કહે આપણે આપણા માટે રસોઈ કરાવવાની? આ તો આપણી કંઈ સમજણ છે? આ તો કંઈ આપણને પ્રસાદીનો મહિમા છે કે આપણી જીભડીનો મહિમા છે? કોનો મહિમા છે? જીભડીનો મહિમા છે. સંતોનો કોઈ મહિમા નથી. સંતોનો મહિમા તો હાકર લઈ આવો, હાકર ભગવાનને ધરાવો, સંતો આમાં હાથ મૂકે લઈ જાઓ, જમ્યા કરો ને 365 દિવસ. એ સંતોની પ્રસાદીનો મહિમા એ છે. એ સાકરને 365 દિવસ સાચવીને રાખો એ સંતોની પ્રસાદીનો મહિમા થયો. બાકી ઓલો કંઈ સાધુનો મહિમા નથી. એ તો કોનો મહિમા છે? પોતાની જીભડીનો મહિમા છે. અને એવી જીભડીની અંદર સાધુનો કચડ ઘાન વાળ દીધો સંપ્રદાયમાં. કારણ કે કથા વાર્તા વિના, સત્સંગ વિના, સમજણ વિના કેવા મોટા મોટા સદગુરુએ બહુ કર્યું છે, ઓછું નથી કર્યું. વિરસા દ્વારા જ્ઞાનજી અને સ્વામી કહો કે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સાધુ કહો, બધું બહુ કર્યું છે. જે રીતે જે મોટા સંતોએ પ્રવર્તાવ્યું હશે, પણ ચોક્કસ સાધુનું સર્જન આ પૃથ્વી પર શ્રીજી મહારાજે એના માટે નહોતું કર્યું. 200 માણસના રસોડા માટે સાધુનું સર્જન શ્રીજી મહારાજે નથી કર્યું. સાધુનું સર્જન શ્રીજી મહારાજે વચનામૃતની વાતો તમને પૂછવા માટે કર્યું છે. સાધુનું સર્જન શ્રીજી મહારાજે તમને નિષ્કુળંત કાવ્યને સંભળાવવા માટે કર્યું છે. સાધુનું સર્જન શ્રીજી મહારાજે સમાજને હરિચરિત્રનું સાગર જેવી કથાઓ સંભળાવવા માટે કર્યું છે. ભગવાનનું સ્વરૂપ પીવડાવવા માટે સાધુનું સર્જન કર્યું છે. પણ ખબર નહીં મોટા સંતોએ જે પ્રેમથી સત્સંગને ઉછેરવા માટેની એક પદ્ધતિ થોડી અપનાવેલી, એ પદ્ધતિ એવી ઘર કરીને બેસી ગઈ, એવી ઘર કરીને બેસી ગઈ કે એવો વિવેક પણ સમાજને નહોતો રહ્યો કે તમારે ઉપવાસ હોય ભલે ને રહ્યો, અમારે શું, અમારું શું. આવો સમાજ. અને તોય પાછું સાધુને ધોતી ઓઢાડે હો 200 નું 500 ની ભેટ મૂકે તો એ તો એવું માને જેને કેટલો મોટો ઉપકાર કર્યો છે, અમે આકાશ ફાડીને અમે કંઈક દઈ દીધું છે. આવી સમજણ ને આવી અનહમજનો પણ સમાજ તરફથી અનેક અનેક અનુભવી છે. હવે અમારા જેવાએ જો ત્યાગ આશ્રમના 18 વર્ષમાં આવું અનુભવ્યું હોય તો ગુરુજી જેવાએ કેટલું અનુભવ્યું હશે, એની આગલી પેઢીઓએ કેટલું અનુભવ્યું હશે. કારણ કે જ્ઞાન જ નહોતું. અને બીજું કે એ પ્રકારનો કોઈક સમાજ એવો હોય ત્યાગ આશ્રમમાં કે જેને કોઈ વાતો કે કથાનું કોઈ અંગ નથી, એટલે વાસ્તવિક મૂલ્ય જે જોઈએ એ ના થાય. સ્વામી આયા, ઓહો, સ્વામીનો મોહનથાળ એટલે બહુ સરસ બને. સ્વામી મોહનથાળ બનાવો. રાત્રે આવ્યા છે 8 વાગે, કાલે સવારે 8 વાગે નીકળવાનું. સ્વામી મોહનથાળ તો રાતે બનાવી દેજો તમે. ભાઈ સ્વામી તારો મોહનથાળ બનાવવા નથી આવ્યા, વચનામૃત લઈને બેસ 2 કલાક, સ્વામી પાસે સ્વામીની વાત લઈને બેસ 2 કલાક. મોહનથાળ તો આખી દુનિયામાં બહુ બને છે, રસોયા બહુ છે, બહુ મીઠાઈઓ બનાવવાવાળા છે, એની પાસેથી લઈ લે. સ્વામી એના માટે નથી. સ્વામી શાના માટે છે? સાધુ શાના માટે છે? વચનાવત માટે છે, એના માટે. હા, કોઈ જગ્યાએ કોઈ કાર્ય ચાલે છે, કાર્યની અંદર કોઈ સાધુ ઇન્વોલ્વ છે, કરે છે, એ વાત આખી નોખી છે. પણ આપણે ઘેર ભગવાનના સાધુ આવ્યા અને આપણે ઘેર ઠાકોરજી આવ્યા તો કાંઈ એ મોહનથાળના બટકા પાડવા નથી આવ્યા, એ કાંઈ આપણા પરિવાર માટે ભજીયા બનાવવા નથી આવ્યા. એ આવ્યા છે આપણને સત્સંગનું બળ આપવા માટે, આપણને સત્સંગ સંબંધી હિંમત આપવા માટે, આપણને મહારાજની મૂર્તિનો રસપાન કરાવવા માટે. એ જો જ્ઞાન ના હોય સમાજ પાસે તો કેટલું નુકસાન થાય. આજે તમારા બધાનું ઘડતર થાય છે આ વાતો સાંભળો છો એટલે, નહીં તો આમનું આમ જ આ તો આ ગાંડળીઓ પ્રવાહ તો હજુ કેટલો હાલે છે. આ તો આમાંથી બહાર નીકળી ગયા એને ખબર પડે. વિવેક કહેવાય એને, શું કહેવાય? વિવેક. વિવેક છે, વિવેક છે. અને સંતોને અનુકૂળતા હોય, સંતો બધું કરી આપે છે. જ્યારે અનુકૂળ હોય ત્યારે જેવી અનુકૂળતા એવું કરી દે. આજે શાકોત્સવ હોય તો તમને સંતો શાક બનાવી જ દે છે. જ્યાં જ્યાં આવે ત્યાં સંતો શાક બનાવે, કારણ કે બધાને મહિમા હોય, સંતોના હાથનો પ્રસાદ મળે, કંઈ વાંધો નહીં, કરી દે. પણ સંતોને કે રોટલાય તમે ગળો, રોટલાય તમે ગળો, તમારા હાથના જેટલા ગળીએ ને એટલી મૂર્તિ આવે અમારી પાસે. આવે? આખા અમારા હાથના તળિયા તૂટી જાય ને તોય મૂર્તિ ના આવે. આખા હાથના, બે હાથના તળિયા તૂટીને બે ભેગા થઈ જાય ને તોય ના આવે. કારણ કે એ મહિમા જ નથી સાચો. મહિમા એ મહિમા છે જ નહીં. એ તો એક પ્રકારનો પેલો કહેવાય ને કે આટા ટોપ છે મહિમાનો. મહિમાનો શું કહેવાય? આટા ટોપ કહેવાય. એ મહિમા નથી. મહિમા વાત આખી નોખી છે. મહિમા તો કેવો હોય જો અમને આવશે. બધા સંતોને ફૂલહાર પહેરાવ્યા,
આનંદાનંદ સ્વામી પંખાથી પવન નાખતા જાય, મહારાજ પીરશે ને એમાં પવન નાખતા જાય મહારાજને પંખાથી, પેલા ફૂલના પંખાથી એની સુગંધ આવે. બધા સંતોને ફૂલહાર પહેરાવ્યા હતા, કેસર ચંદનની અર્ચા કરી હતી, તેનો સુગંધ પણ ફેલાતો હતો અને અગરબત્તીના ધૂપનો સુગંધ પણ બધે વ્યાપી ગયો હતો. અગરબત્તીઓ સળગાવી હતી, બધા સંતોને ફૂલના હાર પહેરાવ્યા હતા, જમાડવા બેઠા હતા ને બધાને, અને ત્યાં આગળ કેસર ચંદનની અર્ચા કરી સંતોને, અને બધી બાજુ પર અગરબત્તીઓ સળગાવી. મહારાજ જમવા નથી બેઠા, કોણ જમાડવા બેઠું છે? સંતો. હવે જે અકટર દાયો કોઈ હોય વ્યક્તિ અને એને એવું લાગે કોઈ જગ્યાએ માનો સંતોની પંક્તિ કરી છે, ભગવાનના ત્યાગી સંતો એને હાર પહેરાવ્યા છે, એનું પૂજન થયું છે, અરે એને ભગવાનની પ્રસાદી નામ હાથની અંદર ગજરા બાંધાયા છે અને સંતો ઠાકોરજી જમાડે છે, આજુબાજુમાં અત્તર છાંટ્યું છે ને આજુબાજુમાં અગરબત્તીઓ કરી છે, ઠાકોરજી મહારાજ એક બાજુ પર બિરાજે છે, ઠાકોરજી મહારાજનું ઊંચું આસન છે, ઠાકોરજી મહારાજ જમાડે છે થાળ અને એ પ્રસાદીનું કરીને બધા સંતોને પીરસવામાં આવ્યું, સંતો જમાડતા હોય, ભાવુક ભક્તો એ દર્શન કરતા હોય, એમાં કોઈક પાપી જીવ આવે ને એના પાપ બળી જાય, પાપ બળી જાય. પણ એવા દર્શન કરી છે ને અખતરડાયો હોય ને, શ્રીજી મહારાજનો આ પ્રસાદીનો શબ્દ છે એટલે મને બહુ ગમે છે, અખતરડાયો હોય ને એ જ દર્શન કરીને પોતાના કલ્યાણને મૂળિયા સૂકવી નાખે, એ જ દર્શનથી, જે દર્શનથી પાપી જીવ પોતાના પાપ બાળી નાખે, એ જ દર્શનથી અખતરડાયો પોતાના જન્મો જન્મ ઊભા કરે, જે દર્શનથી પાપી જીવ લક 84માં જવાવાળો જીવ પોતાના જન્મ મરણનું ચક્કર કાપી નાખે, એ જ દર્શન, એ જ દ્રશ્યને જોવાથી પુણ્યશાળી આત્મા અખતરડાપણના કારણે, એના આસુરભાવના કારણે, એની અણસમજણના કારણે પોતાનું અને કેટલાયના કલ્યાણ બગાડી નાખે. એ શું ચર્ચા કરે ખબર છે? જો ને હવે આ બધું ધતિંગ કરવાની શી જરૂર, જમવાનું સીધે સીધું જમી લેવું જોઈએ. આવું વરી ક્યાં કોઈક સંતો એને હાર પહેરાયા છે ને આવું બધું ક્યાં કર્યું છે ને આ બધું જુઓ ને આ ફોટો જો, લો જો આ બધાને ભગવાન થવું છે જો, આને અખતરડાયો કહેવાય. કોઈ દિવસ શાસ્ત્ર વાંચ્યું ના હોય, કોઈ દિવસ શાસ્ત્ર સાંભળ્યું ના હોય, કોઈ દિવસ મહિમાની વાત જીવનમાં કેળવી ના હોય, ભગવાનનો મોરો પહેરી સાધુનો છેદ ઉડાડે, ભગવાન અને સાધુના મહિમાનો મોરો પહેરીને ભગતનો છેદ ઉડાડે, ભગવાન સાધુના ભગતના છેદ એને એનો મોરો પહેરી કોઈ સામાન્ય સત્સંગમાં આવતો એનો છેદ ઉડાડે. આ પ્રકારના અખતર ડાયાઓનો તો આખી મોટી આખી છે ને મોટી ધર્મશાળા બાંધો ને તો ભરાઈ જાય એવી છે, પૃથ્વી પર એટલા છે, એમાં કોઈ જગ્યાએ કોઈ અખતરડાયો આપણને ભટકાઈ ના જાય, એમાંનો કોઈ અખતરડાયો ક્યારે આપણા મગજની અંદર ક્યારે કોઈ પથરો ના નાખે, એટલી સાવધાની તો મોમુક્ષુએ મોક્ષના માર્ગે ચાલવાવાળાએ રાખવી જ જોઈએ. એક વસ્તુ યાદ રાખવી, ભગવાન અને ભગવાનના સંત કે ભક્ત, ભગવાન અને એની વચ્ચે સ્વામી સેવક ભાવનો સંબંધ છે. જે કાંઈ ભગવાનના સંત કે ભક્તને આપવામાં આવે એ ભગવાનની પ્રસાદીનું હોવું જોઈએ અને એના ધર્મને સેટિંગમાં હોવું જોઈએ. સંતોને ફૂલના હાર પહેરાવા એ કોઈ પાપ નથી. હા, સંતો સોનાના દાગીના ન પહેરી શકે, ધાતુનો ઉપયોગ સંતો પોતાના ઉપયોગ માટે ન કરી શકે, ભલે ગમે એવો સોનાનો દાગીનો પ્રસાદીનો હોય, ત્યાગી થયેલા સાધુને કોઈ દિવસ સોનું પહેરાવાય નહીં. કોઈ દિવસ ત્યાગી થયેલા સાધુને એ સોનાના કે બીજા કોઈ દાગીનાઓ પ્રસાદીના હોય તો એ હાર એમ ના કહેવાય કે આ સોનાનો હાર છે લો પહેરાવો, એમ ના થાય. પણ ફૂલના હાર ને ફૂલના બાજુબંધો ને ફૂલની ટોપીઓ તો શ્રીજી મહારાજે હરિચરિતાનું સાગરમાં લાગટ પહેરાવેલી છે, લાગટ પહેરાવેલી છે. અને આપણે રોજ હરિચરિતાનું સાગર વાંચતા હોય, સાંભળતા હોય અને આપણે કોઈ મોટા સદગુરુનું પૂજન થયેલું જોઈએ એને ફૂલની ટોપી પહેરાવેલી જોઈએ, આપણને કોઈ અખતરડાયો આવીને એવું કંઈક બતાવે અને એનાથી આપણને કંઈ થઈ જાય તો સમજવું કે આપણે સત્સંગ કરવામાં ખામી છે. આપણે હજુ જે જોઈએ મહિમાના મૂળને સમજ્યા જ નથી, ત્યાં સુધી આપણે પહોંચ્યા જ નથી. માટે કલ્યાણના માર્ગે ચાલવાળો મુમુક્ષુ છે એને જેટલું સાવધાન ઇન્દ્રિયો અંતકરણના ઝઘડાથી રહેવાનું છે એટલું જ સાવધાન અખતરડાયા વ્યક્તિની સંગથી અને સોબતથી રહેવાનું છે.
શ્રીજી મહારાજ આ ધૂપ આરતીને બધું ધૂપ દીપ બધું કર્યું હશે સંતોને જમાડવા, ત્યારે આખું વાતાવરણ કેવું સર્જાનું હશે? હવે આજથી આ 200 વર્ષ પહેલાંનું દ્રશ્ય શું આજે આજે કોઈ જગ્યાએ સર્જાય તો એ શું ગુનો છે? એ શું પાપ છે? એ શું એમાં કોઈ સ્ત્રીધનના ત્યાગનો બાદ આવે છે? નથી આવતો. માટે મહિમાના મૂળને ઊંડા કરીએ, ઊંડા બહુ ઉપર છલ્લા ના તર્યા કરીએ. વર્ષોથી કદાચ ઉપર છલ્લા આપણે હોઈએ અને આપણી ઉપર છલ્લી સમજણ હોય તો કાં ઊંડી કરવી, ઊંડી કરવી, અને ઊંડી ના થાય ને તો મૌન થઈને બેસી જવું. આપણી ઊંડી એવી સમજણ ના થાય તો મૌન થઈ જવું દર્શન કરવા. કોઈ બધાની એવી ઊંડી સમજણ થાય એવું ના હોય, પણ કોઈક ભગવાનના ભક્ત એવું પૂજન કરીને થાય કે કોઈક ભગવાનના ભક્તોને સુખ મળે એના કારણે ભગવાનના સંતો ભક્તો દ્વારા કોઈ પણ આયોજન થાય, મહિમાયુક્ત આયોજન, અને મહિમાથી જીવને બળ મળે. લુખ્ખી વાતોથી અને લુખ્ખાસ્થિતો સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજની જે કાર્ય માટે શ્રીજી મહારાજ પધાર્યા તે આત્યંતિક કલ્યાણના મૂળિયા ખોદાઈ ગયા. મહિમાનો છેદ ઉડાડવાને કારણે મહિમાથી જ જીવનું કલ્યાણ છે. મહિમાના મૂળ જ્યાં જ્યાં ઉખડ્યા ત્યાં કલ્યાણ ઓટોમેટિક બગડ્યા છે, ઓટોમેટિક બગડ્યા છે. મહિમાથી જીવનું કલ્યાણ છે. તમે જે રોજ કથા સાંભળો છો એને હું જાણું છું કે આવું અક્તર ડાપણ ના જ હોય તો જ તમે કથાને સાંભળી શકો અને તો જ તમે નિત્ય નિયમપૂર્વક આ કથા વાર્તાનું રસપાન કરો છો. પણ હું આ પ્રસંગોપાત એટલા માટે ચેતવું છું કે કોઈક ને કોઈક દિવસ અમે એવું જોયું છે કે નિત્ય વાતો સાંભળવાવાળો પણ જો ધ્યાન ન રાખે તો કુસંગનો પાશ લાગે છે, કુસંગનો પાશ લાગે છે. અને કુસંગનો પાશ લાગે છે ત્યારે વર્ષોથી વાતો સાંભળેલી હોય ને એની ઉપર પાણી ફરતા એક જ મિનિટ લાગે છે, એક જ મિનિટ. અને એવી વાતો દ્રગે દીઠી છે, સાક્ષાત દીઠી છે, એવું છે, જોઈ છે, અનુભવી છે કે આજો આ થઈ ગયું, પાણી ભરી ગયું, મૂળિયા હુકાઈ ગયા, કલ્યાણના માર્ગમાંથી ગયો, દેખી તો દેખાય એવું થાય છે. માટે ભગવાનના આ શાસ્ત્રોને સાંભળીને મહિમાના મૂળને બહુ ઊંડા કરવા, ભગવાનના ભક્તો એને પણ બહુ સરસ રીતે. હમણાં કેટલું સરસ વડોદરા ગુરુકુલમાં ચાંદ્રયાન ધારણા પાનના હરિભક્તોને પત્યા હતા કંઈક ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે બધાએ હરિભક્તોને આમ ચારેય બાજુ બેસાડીને બધાને હાર પહેરાવ્યા હતા, પૂજન કર્યું હતું, પાટલા ઉપર બેસાડ્યા હતા, જમાડ્યા હતા. તમે બધા એ દ્રશ્ય જોયું હશે. એ મહિમાનું જ છે, એ મહિમા છે, એ મહિમા છે ને એ કલ્યાણકારી છે. હરિભક્તોને બધી બાજુ પર હરિભક્તો બેઠેલા, આજુબાજુમાં કંઈ દીવાઓ મૂક્યા હતા અને બધું બહુ સરસ આયોજન કર્યું હતું એ સંતો ભક્તો દ્વારા આયોજન થયું. કેટલું મહિમાવાળું દિવ્ય વાતાવરણ! એવા વાતાવરણો એ પાપી જીવ હાવ સામાન્ય જેવો આવ્યો ને એનું કલ્યાણ થાય, એનું કલ્યાણ થાય. માટે હાવ ઉપર છલ્લા ને હાવ છીછરા સત્સંગમાં જીવવું નહીં, છીછરા વિચારોમાં જીવવું નહીં, ને હાવ ઉપર છલ્લા વિચારોમાં જીવશો નહીં, આવે એનાથી બહાર નીકળી જાઓ. હું હોઉં કે તમે હોય, છીછરા વિચારો અને છીછરી વિચારધારાઓએ આપણા હૃદયોને લુખા રાખ્યા છે. આજ દિવસ સુધી મૂર્તિનું સુખ નથી આવવા દીધું, એ છીછરાને ઉપર છલ્લા વિચારોએ રાખ્યા છે. મહિમાની અંદર જે ભીંજાઈ જશે, સંતો અને ભક્તોના મહિમાથી જે પલળી જશે ને, એ મૂર્તિથી પલળી જવાનો, એ વાતમાં કોઈ દિવસ ફેર પડવાનો જ નહીં. શ્રીજી મહારાજની વાત છે, શ્રીજી મહારાજની પોતાની વાત છે. મહિમામાં જેટલી ખામી છે એટલી જ મૂર્તિ મેળવવામાં ખામી છે. મહિમાની અંદર ખામી ભાંગશે એટલે મૂર્તિની ખામીઓ તો આમ ભાંગશે. શ્રીજી મહારાજ કહે છે સારંગપુરના 17મામાં, જેમ જેમ મહિમા બધું સમજતો જાય એમ એમ ભગવાનની મૂર્તિથી ઢૂંકડો થતો જાય, જેમ જેમ ઢૂંકડો થતો જાય એમ ભગવાનને એના વચ્ચેનું અંતર કપાતું જાય. માટે આ શાસ્ત્રોના અર્કને આપણે સમજીએ કે મહારાજ આપણને શું સમજાવે છે. ઘણાને આવા શાસ્ત્રો સાંભળ્યા જ ના હોય, કોઈ દી આવું વાત વિચારી જ ના હોય, એટલે સીધું જ આવી જાય, આવું તો હોતું હશે, આવું તો હોતું હશે, આવું તો હોતું હશે, શાસ્ત્રમાં છે, આવું હોતું હશે, શું શાસ્ત્રમાં મળતું છે. શાસ્ત્રમાં મળતું ના આવે ત્યારે મહારાજ કે શંકા કરજો, શાસ્ત્રમાં મળતું આવે ને ત્યાં સુધી શંકા ના કરતા. પોતાની બુદ્ધિથી કરેલી શંકા એ નરકગામી કરે છે, બીજું કાંઈ કરતી નથી. ફૂલબાગ જો સોહત તાઈ, સંત કે જો પંક્તિ રહાઈ, અંત સમે દર્શે યહ જે હે, અંત સમે
दर्शे यहाँ जे हे यह भाव में न आवही ते ही यह भाव में आव न ते ही ऐसो प्रताप है दर्शन केरो श्री हरि सो कहे वेर ही वेरो संत जन जेवर हे जेही वारा संत जन जेवर हे जेही वारा कोउन लाडू लेवत लगारा कोउन लाडू लेवत लगारा संतोनी पंगत तो फूलोना बाग जेवी दीपी उठी हती। कोई ना अंत काड़े जो आवा संतो ने श्रीहरिना दर्शन याद आवे तो एने आ संसार नो फेरो टड़ी जाए एवी अद्भुतता जनाती हती। आवो दर्शन नो प्रताप छे एम श्रीहरि वारे वारे कहता। आवी वात कौन करतो? महाराज स्वयं। एक वक्त नहीं, वारे वारे। कई वात करता? संतोनी पंगत तो फूलोना बाग जेवी दीपी उठी हती। कोईना अंत काड़े जो आवा संतो अने श्रीहरिना दर्शन। आवा संतो स्त्रीधनना त्यागी होय पंचवर्तमाने युक्त होय एवा संतो एवाना दर्शन थाय ए अंत काड़े पण जो कोई ने याद रही जाए तो एनो प्रताप एवो छे कि एने संसारनो फेरो टळी जाए। बोलो, महिमाथी जो दर्शन कदाच कोई ना कर्या होय पण खाली बस जोयू होय आव्यो छे ने जोई लीधुं एने संतोनी पंक्ति थईने जोई लीधुं तो पण एनुं काम बहु थई जाय जबरदस्त मोटू काम थई जाय। बोलो, खाली जोयू एमां ज काम थई जाय। संतोनी पंक्तिने खाली जोई एमां ज एनुं काम थई गयुं। आटलू मोटू काम फक्त जोवाथी थई जतुं होय तो जे भावथी दर्शन करे ने महिमाथी दर्शन करे एने तो केटलुं फळ मळे। એટલે આપણે જ્યારે સંતો ઠાકોરજી જમાડતા હોય ત્યારે દંડવટ કરીએ છીએ। મોટા સદગુરુ ઠાકોરજી જમાડતા હોય ત્યારે દંડવટ કરીએ છીએ। દંડવટ એટલે શું? શા માટે દંડવટ કરીએ છીએ? દર્શન કરીએ છીએ, આપણે દર્શન કરીએ છીએ। આપણો દાસ ભાવ રજૂ કરીને દીન ભાવે એક આપણે દર્શનને આપણા અંતરમાં ઉતારીએ છીએ, એની સ્મૃતિ જેને રહી જાય એનું કામ થઈ જાય। સુસવાવ ગામનો એક ડોસાજી કરીને હરિભગત હતા, મૂડી એ લોકો સમયમાં ગયા તે મૂડી સમયમાં ગયા ને આ બધે ઠાકોરજીના દર્શન કર્યા ને સંતો બધા હતા ને સંતોની પંક્તિના દર્શન કર્યા ને બધું દર્શન કરેલું ને એક એની જોડે એક પસાઈતો હતો, એ કુસંગી હતો, એ યારે ગયેલો। પછી થોડો સમય થયો, બંને જણ પાછા આવ્યા। અમુક વર્ષો પછી ઓલા પસાઈતાનો અંતકાળ આવ્યો, ડોસાજીને ખબર પડી કે પેલા પસાઈતાનો અંતકાળ છે એટલે એ પોતે એને ઘેર ગયા। ઘેર ગયા ઓલા પસાતાને કંઈ પસાઈતાને કશું યાદ નહોતું કે ને આ સંતોની પંક્તિ મૂડીમાં થઈ હતી ને ઠાકોરજી આવા વાઘા પહેર્યા હતા એવું કાંઈ યાદ નહોતું। પણ ડોસાજીએ જઈને એ પસાઈતાને એમ કીધું, ડોસાજી હરિભગત હતા, એને એમ થયું કે મારે આનો અંતકાળ સુધારવો છે એટલે એની પાસે જઈ અને એને કે આપણે મૂડી ગયા હતા યાદ છે કે તને? ઓલો કે હા મૂડી આપણે ગયા હતા મને યાદ છે 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 પેલું ભગવાને વાઘા પહેર્યા હતા, પીળા વાઘા પહેર્યા હતા ઠાકોરજી, હા કે કંઈ પીળું પહેરાયું હતું ને બધું હતું એ મને કે બરાબર બહુ યાદ નથી આવતું। એટલે ડોસાજી કે તો પછી એ યાદ નથી આવતું તને એ યાદ આવે છે? ઓલા સંતો જમતા હતા એ, હા કે આમ લાંબી પંગત થઈ હતી ને જોવો ને કે ઓલા લાકડાના કંઈ વાડકા લઈને બેઠા હતા બધાને જમતા હતા, હા કે બહુ લાંબી હતી લાઈન, હા એ યાદ આવી ગયું કે મને। મૂર્તિ તો યાદ રાખવી અઘરી પડે પણ આ સાધુને જમતા જોયેલા ને એ પસાઈતાને યાદ રહી ગયો। સુસવાવ ગામના તે જ્યાં એને આનો અંતિમ શ્વાસો હવે બસ ગણાવવાના ચાલુ જ હતા એટલે ડોસાજીએ એ વાતોમાં જ એને ચડાવી રાખ્યા કે સંતોને આપણે જોયા હતા ને પછી નહીં બોલા સ્વામી આપણને બોલાવવા આવ્યા કે તમે જમાડવા બેસી જાઓ ને પછી અમને આપણને જમવા બેહાડ્યા ને આપણને બધું દીધું હતું ને ઓલા લાડુ દીધા હતા ને ઓલાને પછી એ બધું મૂડી આખું દેખાવા લાગ્યું અને એ દેખાવા લાગ્યું ને એમાં એનો અંતિમ શ્વાસ આવ્યો। સત્સંગના શાસ્ત્રોમાં મોટા સંતોએ આ કથા લખી એને લેવા માટે ભગવાન સ્વામિનારાયણ અને સંતો આવ્યા એ પસાઈ તો બોલ્યો કે જે કલરના ભગવાનના વાઘા ત્યાં જોયા હતા ને એ જ કલરમાં ભગવાન આવ્યા છે ને આ સાધુ આવ્યા છે, હું તો કોઈને ઓળખતો નથી,
ઓળખતો નથી, પણ મારે આવે બસ આ સંતો મને એમ કહે છે કે તને અમે અક્ષરધામમાં લેવા આવ્યા છીએ, શા માટે? તો તને એક વખત તો દર્શન થયા છે અમારા આ મહારાજના, એટલે તને અમે લેવા આવ્યા છે અને આ સંતો સાથે હું ધામમાં જઉં છું. આવું કહી અને પસાય તો એ સંતો સાથે ધામની અંદર જતો રહ્યો. બોલો, આટલું કામ એક જ વખત, બીજી વખત ના, એક વખત ખાલી ભગવાનના દર્શન કર્યા અને સંતોના દર્શન કર્યા, સાધુની જ પંક્તિ યાદ રહી, એમાં આટલું કામ થઈ ગયું. દર્શનનું ફળ આટલું છે. પણ દર્શન કરીએ છે, જોઈએ છે, મળીએ છે, શું કરીએ છે એ આપણી પર આધાર છે. ઘણા તો એમ કહો ને કે દર્શને આ ઊભો ઊભો આંટો મારતો જોઉં છું, કે હવે આંટો મારવાવાળો કોઈથી દર્શન કરીએ કે ખરો ભગવાન કે સાધુના? છ મહિને એક વાર આંટો મારી જઈશ, હમણાંનો આવ્યો નથી, નહીં બે ચાર મહિના થઈ ગયા, છ મહિના થઈ ગયા, ચાલો ને આંટો મારું છું આજે. ઘણાને ઘણાને જો સંતો એમ કહે ને કે તમે બે પાંચ મહિનાથી દેખાયા નથી ભગત, ના ના આજે આંટો મારી જોઉં છું. સંતોને થાય કે ના બરાબર છે, આંટો મારવા જેવો છે. ચોકે આંટો મારવાનો હોય ને, તમે આમ ગામમાં નીકળ્યા હો તો ત્યાં પેલો ચૌટો હોય ને, ત્યાં લોકો શું મારે? આંટા મારે ને. એમાં એક ચૌટો એટલે એક આંટો મારી જવાનો અહીં આગળ. આ તો તમે બહુ કહેતા હતા ને, એટલે પછી મને થયું કે ચાલો ચાર પાંચ મહિનાથી ગયો નથી તો આંટો મારી આવું, એટલે આવી ગયો. પછી હું સારું ભાઈ આંટો ખાઈને જાઉં પાછા, જો યાદ રહી જાય ભગવાનના દર્શન કે આ સાધુના દર્શન કે મંદિર કે કંઈક બીજું કંઈ યાદ રહી જાય તો કામ થઈ જશે. કારણ કે આ લખચોરસીને આંટા મરી જશે, મટી જશે જો આ આંટો યાદ રહી ગયો તો. કારણ કે એટલા બધા ઊંધા આંટા ચડી ગયેલા હોય ને કે અહીં આંટો મારવાની જ ઈચ્છા થાય. અને કેટલાક ભગવાનના ભક્તો એવા હોય કે ઘણા સમયથી મહારાજના દર્શને રૂબરૂ નથી અવાયું, ઘણા સમયથી સંતોના દર્શન પ્રત્યક્ષ નથી થયા, દોડીને આવે, દોડીને આવે, એને દર્શનનું મહાત્મ્ય કહેવાય. આજે આપણે સવારે અશ્વિન ભગત આવ્યા, સંતો જતા હતા, એને ખબર પડી કે સંતો જશે, એ આવવાના હતા મોડા, પણ એને ખબર પડી સંતો જાય છે, વહેલા આવી ગયા, 9 વાગે આવી ગયા, કે સંતોના દર્શન થઈ જાય અને ભગવાનના દર્શન થઈ જાય. દર્શને તો જવાનું જ છે, તો અહીંથી પછી જોબે જઈશ. દર્શનનો મહિમા, દર્શનનો મહિમા એટલો મોટો છે, આ જે અત્યારે આપણને મળ્યું છે ને એનો મહિમા એટલો મોટો છે ને. શ્રીજી મહારાજ આટલું બધું વજન મૂકી મૂકીને વાત ના, કે વારે વારે મહારાજ કે આ વાત કરતા કે તમને આ મહારાજને આ સાધુના દર્શન યાદ રહી જશે તો પણ કામ થઈ જશે, એ મહારાજ વારે વારે કહેતા. મોટા સાધુના દર્શન થાય ને તો ભૂત થયા હોય ને એના ઉદ્ધાર થઈ જાય. એકવાર સુરતમાંથી સુથારની જાન વાનમાં બેસીને ઘોઘા ગઈ હતી અને વળતા સુરત આવતા સમુદ્રમાં વાન બોળ્યું, તે બધાય મનુષ્ય મરી ગયા. તેમને આ લોકની વાસના રહી તેથી સુરતમાં તેના ઘરમાં ભૂત થઈને રહ્યા. આખી સુથારની જાન ભૂત થઈ, આખી જાન જ ભૂત, બધા એક ઘરમાં રહ્યા. તે ઘરમાં કોઈને રહેવા દે નહીં, આસપાસના પણ રાત્રિએ કોઈને નિંદ્રા આવવા દે નહીં, તેથી આખા શહેરમાં બુમરાન થઈ ગયેલી સુરતની અંદર. એવામાં અંગ્રેજનું રાજ્ય ત્યાં હતું, એ અંગ્રેજોએ બહુ ઉપાય કરેલા પણ આ ભૂતાવળ ત્યાંથી ખસેલી નહીં. પછી સરકારે એવો ઢંઢેરો પીટાવ્યો કે આ સુથારના માણસો ઔગત્યા થઈને એના ઘરમાં રહે છે, તેને જે મટાડે તેને બધા ઘર મફતમાં આપવા. આ ભૂતોને જે મટાડી દે એને મફતમાં આપવા, કોણ રહેવા જાય? અંગ્રેજ સરકાર જેનાથી થાકી ગઈ હોય ને આ બીજો કોઈ હિંમત કરે ખરો? પણ એ ભૂતોને કોઈ કાઢી શક્યા નહોતા. બહુ લોકો ગયા કે આવા મફતમાં ઘર મળતા હોય આ 5-6 ઘર એક આરે તો લઈ લેવા જોઈએ, એટલે બહુ લોકોને આ ભૂવા જાય ને કંઈક વિધિ કરે ના કરે, પણ એ ભૂત એવા માથા ભારે તે કોઈને રહેવા, આખી જાન ભૂત થયેલી હોય એ રહેવા દે, એક બે હોય તો ગાંઠે, પણ આ તો આખી જાન જ આવેલી એવી ને એવી જ બેઠી જ ને ઘરોમાં રહે ને લહેર કરે. પછી ભાલચંદ્ર શેઠે શ્રીજી મહારાજ ઉપર ગરડે કાગળ લખ્યો કે અહીં ગામ વચાડે જગ્યામાં ભૂત રહે છે, તેથી તેનું કોઈ ધણી થતું નથી, માટે ભૂતને કાઢે ને એવા કોઈ મોટા સંતનું મંડળ અહીં મોકલજો. નાનાને ના મોકલતા, નહીં તો આ ભૂત ખાઈ જશે. મોટા સાધુનું મંડળ મોકલો કે આ ભૂતોને કાઢે. ત્યારે એ કાગળ વાંચીને મહારાજે મુક્તાનંદ સ્વામીને જવાનું કહ્યું.
મુક્તાનંદ સ્વામી પ્રત્યે મહારાજને કેટલો વિશ્વાસ કે આ ભૂતાવળને કાઢશે. સ્વામી પાસે તો એવી અથોરિટી હતી ને બધા ભૂતાવળને કાઢે. આ બહારથી વળગે એ ભૂત નહીં કાઢે ને અંદરના 51 ભૂત નહીં કાઢે, મગજના ભૂત નહીં કાઢે અને ચિત્તના ભૂત નહીં કાઢે, બુદ્ધિના ભૂત નહીં કાઢે ને અહંકારના ભૂત નહીં કાઢે, એવા અથોરિટીવાળા હતા. કઈ જગ્યાએ કઈ અથોડી કેટલા વાગે કેમ મારવી, કેટલા અંશે મારવી અને કેટલી સ્પીડે મારવી, કેટલી પ્રેશરથી મારવી, આ બધું ખબર હોય એ ભૂત કાઢી શકે. બાકી એ ભૂત કાઢવા બહુ અઘરા છે. અથોડી મારે તો બે વળગ, ત્યાં જગ્યાએ ચાર વળગે. ઘણા અથોડી લઈને મંડે ને તો બે વળગેલા હોય ને ત્યાં જગ્યાએ ચાર ભૂત વળગી જાય. મારો કહેવાનો કે ઓલો થોડો અપસેટ હોય ને તો વધારે અપસેટ થાય. અને ઘણાની અથોડી એવી હોય કે મારે ને તો પેલો ગમે એવો અપસેટ હોય સેટ થઈ જાય, ગમે એવો ઉદ્વેગીત હોય તો એ આનંદમાં આવી જાય, ગમે એવો નાસીપાત થઈ ગયો તો હિંમતવાળો થઈ જાય. આ બધું અથોડીમાં રહેલું છે, બોલો. અને ઘણા પાસે તો ઘણ જ હોય, એવો ઘણ મારે ને તો સીધો જ ઓલો રહે જ નહીં એક બાજુનો, એવા ઘનથી તો દૂર જ રહેજો. આ અખ્તર ડાયા છે ને બધા ઘણ છે એવા મોટા મોટા. આપણે મુમુક્ષુતાને ચટ્ટી પાઠ કરી નાખે, ક્યાંની ક્યાં નાખી દે, એનાથી તો બહુ બચીને રહેવું પડે. મુક્તાનંદ સ્વામીએ ત્યાં જવાનું કહ્યું એટલે મુક્તાનંદ સ્વામી મંડળ લઈ ભાવનગરથી વાનમાં બેસીને સુરત ગયા. ભાલચંદ્ર શેઠને મળ્યા ત્યારે શેઠે સરકારમાં જઈને કહ્યું કે અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી જગ્યામાંથી ભૂતોને કાઢી મૂકે એવા છે, એ આવ્યા છે, તમે ખોરડાઓનો લેખ સ્વામિનારાયણના નામનો કરી આપો. ત્યારે સરકારે એ સુથારના મકાનોનો લેખ કરી આપ્યો અને એ લેખ શેઠે સ્વામીને આપ્યો. તે મકાનમાં જઈને સ્વામી ઉતર્યા. તે હાંજે સાધુન તો શું કરવાનું, આરતી ધૂન ચેષ્ટા ભજન આ જ કરવાનું હોય ને. ન્યા જઈને સંતોએ આરતી ધૂન કરીને બેઠા ત્યારે બધા ભૂતો આવીને છેટે રહીને પગે લાગ્યા ને બોલ્યા, હે મહારાજ, તમે અમારા મકાનમાં ભલે આવ્યા, હવે અમારું સારું કરો. દર્શનનું ફળ તો જુઓ તમે સાધુના. ભૂતની યોની એટલે કેટલું દુઃખ છે. ભૂતની યોની વરુણની ચોકી હોય, પાણી પીવાય નહીં, પેશાબ પીવાનો, હારું ખવાય નહીં, એની ઉપર અન્નદેવતાની ચોકી, વિષ્ટા ખાવાની અને લઘુ પીવાની, આ ભૂતની યોનીનું ફળ છે. ભૂતને હું ખાવા મળે ને પીવા મળે એ ક્યારેક જાણવું તો જોઈએ. તો વાસનાથી બીક લાગશે કે વાસના રાખવી નથી, ક્યાંય ચોંટવું નથી, ભગવાનના મુક્ત થવું છે તો થશે. આવા ભૂતની યોનીને પામેલા બધા અવગત્યા એ સ્વામીના દર્શન કરીને કે સ્વામી અમારું સારું કરો. ત્યારે સ્વામીએ ભૂતોને કહ્યું, તમે બધા બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં રહીને તપ કરીને શુદ્ધ થશો, પછી સત્સંગમાં જન્મ લેજો, સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરીને અક્ષરધામને પામશો અને બધાને બદ્રિકાશ્રમમાં મોકલે. બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને ચોખ્ખા થવાનું, પાછું આવવાનું ક્યાં, સત્સંગમાં, અને સત્સંગમાં આવીને પછી સત્સંગ કરીને જવાનું. તો આપણા ભૂત જેવા સ્વભાવ હશે તેને વિચારવાનું કે આપણે છે ને કોક મોટા સાધુના આશીર્વાદથી આ બદ્રિકા આશ્રમમાં ચોખ્ખા થઈને પછી સત્સંગમાં જન્મ્યા હોઈશું, પણ પેલા સ્વભાવ થોડાક એના રહી ગયા હોય તે હજુ એ ભૂત વળગે ક્યારેક. માટે સ્વભાવને ટાળવા, સ્વભાવ એ જ ભૂત છે. 51 ભૂતનું ટોળું વળગેલું છે પણ એ બધુંય ભગવાનના સંતના દર્શનથી ટળે છે. એક બીજો સરસ પ્રસંગ છે. એકવાર ધાંગધ્રાને વિશે એક સોની પોતાને ઘેર રસોઈ કરાવીને માનુભાવાનંદ સ્વામીને જમાડ્યા. ધાંગધ્રાનો સોની હતો ને માનુભાવાનંદ સ્વામી ત્યાં ગયેલા, સ્વામી પ્રત્યે ભાવ, તે સ્વામીને જમાડ્યા. પછી સ્વામી ત્યાંથી હળવદ પધાર્યા માનુભાવાનંદ સ્વામી. પછી કેટલેક દિવસે શ્રીજી મહારાજે પોતાની બેડા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામીને સાથે લઈને સોનીને દર્શન દીધા. ત્યારે એ બોલ્યો, આ બ્રહ્માનંદ સ્વામી અહીં પથ્થર લેવા સારું આવે છે તેને ઓળખ્યા, ને આ સ્વામી તો અમારે ઘેર જમવા પધાર્યા હતા એટલે એને ઓળખ્યા, પણ આ સ્વામી તો અમારે ઘેર જમવા એને ઓળખ્યા, પણ આ બે ઓળખાતા નથી, આ બીજા બે કોણ છે? ત્યારે માનુભાવાનંદ સ્વામી બોલ્યા, આ જેને અમે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ એ છે અને આ નિત્યાનંદ સ્વામી છે. ત્યારે બોલ્યા, જે બહુ સારું. પછી શ્રીજી મહારાજે એને કહ્યું, તું અમારો સત્સંગી તો નથી, એ સોની સત્સંગી નહોતો, તું અમારો સત્સંગી તો નથી, પણ અમારા સાધુ જમાડ્યા છે તેથી તને આજથી 10મે દાડે ધામમાં તેડી જશું. સત્સંગી નહોતો તોય ધામમાં તેડી જવા ભગવાન તૈયાર થયા, કારણ કે તે અમારા સાધુને જમાડ્યા છે. એક વખત
ભાવ તો હશે ને તો જમાડ્યા હોય ને, તમે તને તેડી જશો એમ કહીને સર્વે અદ્રશ્ય થઈ ગયા. પછી એ વાત જેઠા દોશીને કહી ત્યારે તેને કહ્યું, આ વાત તમારા મનમાં રાખજો, ભગવાન તો સ્વતંત્ર છે, તે જો ન આવે તો ગામમાં ઉપહાસ થાય. પછી તે સોનીએ પોતાના પુત્રને કહ્યું, જેનું તમે લગ્ન લીધું છે તેને 5 દિવસમાં પરણાવી લ્યો અને બીજાનું લગ્ન હમણાં લેશોમાં, કારણ કે મારો દેહ મેલવો છે. અને પછી 10મે દિવસે ગામમાં સર્વે મનુષ્ય જોવા આવ્યા એ વખતે મહારાજ સર્વને દર્શન દઈને સોનીને ધામમાં તેડી ગયા. બોલો, સત્સંગી નહોતો, માનું ભાવાનંદ સ્વામીને ખાલી જમાડ્યા હતા પ્રેમથી, તો એનું આટલું કામ થયું. આટલું મહારાજ કહે છે, આ સંતોની પંગત તો ફૂલોના બાગ જેવી દીપી ઉઠી છે. કોઈના અંત કાળે જો આવા દર્શન થાય, અંત સમે દર્શ યહ જેહી યહ ભવ મે ન આવહી તેહી, એ આ ભવમાં ફરી આવતો નથી. માટે ભગવાનના દર્શન, ભગવાનના સંતના દર્શન, ભગવાનના ભક્તના દર્શન બહુ પ્રેમથી કરવા, બહુ ભાવથી કરવા. એના દર્શન કરવા એટલે જ્યારે એને જોઈએ ને ત્યારે એના ગુણોનો વિચાર કરીને એના પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરવો, એનું નામ દર્શન કર્યા કહેવાય. મહારાજના દર્શન કર્યા કોને કહેવાય? મહારાજના શણગાર આદિક આપણે જોયા અને મહારાજ પ્રત્યેનો અહોભાવ, આવા મોટા મહારાજે મને મળ્યા, હે મહારાજ હું તો પામર જીવ, તમે કેવડા મોટા, તમારું તમારું બોલવું, તમારું બેસવું, તમારું હસવું, તમારું જમવું, તમારું સૂવું, એના મને દર્શન ક્યાંથી એ મને મળે છે, તમારી સેવા મને મળે છે, મારા મોટા ભાગ છે, એમ ભગવાનના દર્શન કરવા. કોઈ ભગવાનના મોટા સત્પુરુષ હોય, સંતો ભક્તો હોય, એના દર્શન એમ કરવા, તમે કેટલા મહાન છો, છતાં પણ તમે મને મળ્યા, તમે મને પર્સનલ પોતાનો ગણો છો, એ મારા કેટલા મોટા ભાગ્ય છે. એમ કોઈ મોટા સદગુરુ ગુરુજી જેવા હોય ને, એના પ્રત્યે એના દર્શન એવી રીતે કરવા, એવા અહોભાવથી કરવા. તમે ના મળ્યા હોત તો આ જીવનું શું થાત, તમે મળ્યા તો આજે આ મહારાજ, આવા મુક્તોના શાસ્ત્રો, આવા મુક્તો, મુક્ત પદવી, અક્ષરધામ કેવું હોય, એનું અનાદિ મુક્તપણું કેવું હોય, કેવી રીતે મુક્ત થવાય, આ પંચવર્તમાન, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી શુદ્ધ ઉપાસના, આ જો તમારા જેવા સદગુરુ ન મળ્યા હોત તો મારી પાસે ક્યાંથી હોત, એવી રીતે મોટાના દર્શન કરવા. જો એવા દિવ્ય સંતો ભક્તો જેના જીવન આપણને રોજ પ્રેરણા આપે એવા સંતો ના હોત, એવા ભક્તો ના હોત, તો આપણને કોણ આ મહારાજને મોટામાં જોડત આટલો દાખલો કરીને. એવી રીતે એના દર્શન કરવા, એવી રીતે કરેલા દર્શન છે ને જીવની કરોડો જન્મની કસર ટાળી નાખે છે. એવી રીતે જે દર્શન કરતો હોય ને, એને કોઈ દિવસ એવી બીક ના રાખવી કે મરીનું ભૂત થાવ કે ક્યાં જઈશ. એને તો આમ કેપ સાથે વર્તું કે મારી અંદર બીજું કશું જ નથી, મારી અંદર નથી તપ, નથી વ્રત, નથી જપ, નથી સાંખ્ય જ્ઞાન, નથી યોગ, નથી કોઈ સાધના મારી, પણ મારી પાસે એક વસ્તુ છે, મેં ભગવાનના, ભગવાનના સંતના, ભગવાનના ભક્તના દર્શન બહુ ભાવથી કર્યા છે, બહુ ભાવથી કર્યા છે. દાદા ગુરુજી છે ને, એ દાદા ગુરુજીના તમને પેન્ટિંગના ફોટા બધા જોવા મળશે, લગભગ ઓરિજિનલ ફોટાઓ બહુ ઓછા છે, એટલે પેન્ટિંગના ફોટા મળે, પણ પેન્ટિંગના ફોટાઓ જે મળશે ને એની અંદર પણ એકદમ તમને આમ જે પેન્ટિંગના ફોટા હશે એ એકદમ તમને આમ નેચરલ ફોટા જેવું જ લાગશે, એવું પેન્ટિંગ છે, નેચરલ ફોટો. અને એ ફોટાને કોઈ પણ જેને દાદા ગુરુજીને જોયેલા છે, દર્શન કરેલા છે, બધા એમ કે આ ફોટા પરથી લીધું છે, આ ફોટો છે, ફોટો છે, ખરેખર ફોટો નથી, દાદા ગુરુજીનું એક આખું બેઠું ચિત્ર છે, આપણે અહીં પૂજન વખતે મૂકીએ છીએ, તો એ જે ચિત્ર છે ઉપર છે ગુરુજીના રૂમમાં, તો એ જે છે આખું પેન્ટિંગ છે, ઓરિજિનલ ફોટો નહીં. પણ લાગે જેને દર્શન કરેલા છે દાદા ગુરુજીના જે સમયે, બધાને લાગે આ ઓરિજિનલ છે. કેમ ઓરિજિનલ લાગે? એ પેન્ટરો તો એને દાદા ગુરુજીના દર્શન નથી કર્યા, પણ એ પેન્ટિંગ કરાવવાવાળા જે છે ને ગુરુજી, એમને દાદા ગુરુજીના દર્શન કરેલા, એમને જે પ્રકારે દર્શન કર્યા હતા એ પ્રકારની દાદા ગુરુજીની મૂર્તિનું ચિત્રામણ કરાવ્યું છે ગુરુજીએ, તો જે દાદા ગુરુજીને મળેલા જૂના હરિભક્તો છે ને, જૂના સંતો છે ને, એ બધા એમ કે આ નંદસ્વામીનો ફોટો આવો ક્યારે લીધો, નંદસ્વામીનો ફોટો આવો ક્યારે લીધો, પણ એ પિક્ચર છે સ્વામીનું દોરેલું, પણ ગુરુજીના હૃદયમાં ગુરુજીએ દર્શન એવી રીતે કરેલા એ મોટા પુરુષના,
કે કઈ જગ્યાએ ખેસ્યું, આમે ખભા ઉપર નાખીને ખેસ્યું કેટલું ઊંચું રહેતું ને કેટલું નીચું રહેતું ને એમાં કેટલી કરચલી પડતી ને, એ પણ ગુરુજીને જ્ઞાન છે. ત્યારે આજે આટલા વર્ષોએ આટલા શિષ્યોના સદગુરુ હોવા છતાં પણ, આટલા લોકો તરફથી માન સન્માન આદિ મળતું હોવા છતાં પણ, વરતાલની અંદર મહારાજની કૃપાથી ને આખા સત્સંગની બધી રીતની મહેનતથી કે આખા સત્સંગના બધાના સાહસકારથી આટલા બધા કાર્યો કરવા છતાં પણ, પોતાના સદગુરુને જ્યારે સ્મૃતિ પથ પર લાવે ત્યારે એક નાનું બાળક રુદન કરે એમ કરી શકે છે, એની પાછળનું કારણ એ છે એને દર્શન કર્યા છે. દર્શન ભગવાન, ભગવાનના સંત એના ભાવ ભરીને દર્શન કરીએ, બીજું જીવનમાં કશું જ ના થાય ને, કશું જ ના થાય, ના પાંચ માળા થાય. આ મારા શબ્દો નથી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે. મારા શબ્દથી શું થાય, પણ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે કે બે માળા ઓછી થશે કે વધુ થશે એની ચિંતા નથી, આ મહારાજને આ સાધુને જીવમાં રાખવા, આ સ્વામીનો રણકાર છે. બે માળા ઓછી કે વધારે કંઈ મતલબ નથી, ધારના પારના એક કર્યા બે કર્યા ના થયા ઉપવાસ થયો ના થયો એના કંઈ મતલબ નથી, પણ આ ભગવાન અને આ સાધુ એને જીવમાં રાખવા એમ સ્વામી કહે છે. એ જીવમાં રાખ્યા હશે ને તો અંતકાળે પ્રથમના ત્રીજા પ્રમાણે સાધુ યાદ આવશે, એ હરિભગત યાદ આવશે, એ પાર્ષદ યાદ આવશે, એવો બ્રહ્મચારી યાદ આવશે, અને એને યોગે કરીને મહારાજ યાદ આવશે. મહારાજની મૂર્તિનો સંબંધ આમ થઈ જશે. બહુ હેલું છે, હું કરવા બહુ જાજુ અઘરું કરવાનું. હા, પ્રયત્ન કરવાનો, પ્રયત્ન આપણે બરાબર એવો જ કરવાનો, 100% જ આપણે પાસ થવા જોઈએ, 1% ઓછો ના આવે, મહેનત એવી કરવાની. પણ એક તો આપણી મુઠ્ઠીમાં એટલું તો રાખી જ મૂકવાનું કે નપાસ તો થઈએ જ નહીં, કોઈની તાકાત નહીં કે આપણને નપાસ કરી શકે. 100માંથી 100 ભલે ના આવે પણ નપાસ તો નહીં જ, જન્મ મરણનું ચક્કર તો નહીં જ, લક 84 તો નહીં જ, ભૂત આદિકની યોની તો નહીં જ, એટલી ચિંતામણી તો હાથમાં રાખવી જ પડે. આ રાખીને પછી પેલાનું મહેનત કરવાની. આ ઘણા લોકો શેર બજારની અંદર પૈસા રોકે ને બધું કરતા હોય તો પછી પાછા સલાહ લેવા આવે કે સ્વામી આમાં શું કરવું જોઈએ, આમાં શું કરવું જોઈએ. હવે આવે ભાઈ એ કઈ અમારી સલાહ લે, વચનામૃતમાં અમારી સલાહ લે, એમાં શું સલાહ લે અમારી. પછી કોઈ પૂછે તો સંતો કે ભાઈ તમારી મૂડી એમાં બહુ પડવા જેવું નહીં, એનો બહુ શોખ ના કરતા, પણ મૂડી તો તમારી લઈ લેજો. મૂડી આવી ગઈ, હવે તમે કોઈ ધંધો નાખ્યો, કોઈ બિઝનેસ નાખ્યો, તમારી મૂડી આવી ગઈ છે અને જે નફો થયો છે એમાંથી ધંધો કર્યા કરો. ખોટ ગઈ તો એ નફામાં જ ખોટ જાય, મૂડી ના બગડે. ખોટ જાય તો સામા ખોટ જાય, નફામાં ખોટ ગઈ, પણ મૂડી તો પડી છે ને તમારી અકબંધ, એટલે વાંધો નહીં. એમ છે ને, આપણે 100% બરાબર અનાદિ મુક્તની સ્થિતિ આમ પામવી છે એ તો પાકું રાખવું, એ બાજુ મહેનત કરવી, મૂર્તિ ધારવા મહેનત કરવી, અખંડ વૃત્તિ રાખવા મહેનત કરવી, ઇન્દ્રિયો અંતકરણને ડાબીને વર્તવા મહેનત કરવી, એકદમ ચોખ્ખા થઈ જવું છે એની મહેનત કરવી, પણ એક ચિંતામણી તો હાથમાં રાખી જ મૂકવી કે મહારાજ અને આ સંતના ભક્તના દર્શન. આ ચિંતામણી તો હાથમાં રાખીને જ પેલી મહેનત કરવી. ઓલામાં થાક લાગે ને પૂરું ના થાય ને, પૂરું ના થાય ને તો એ કાંઈ ઉત્સાહ ના ભાંગે આપણો, કાંઈ નહીં, એટલું નહીં તો આ હાલો ને, આખી ડીશ ના મળે, આખી ડીશની અંદર આખી ડીશ તો 100 આઈટમની હોય, પણ 100 આઈટમ ના મળી તો કાંઈ નહીં, પણ 10-12 આઈટમ મળે તો પેટ તો ભરી જ જાય ને, ભૂખ્યા તો ના જ રહીએ ને, ટેસ્ટ ના મળે બીજું શું 100 આઈટમનો. એમ આવે ન્યા જઈને અક્ષરધામમાં બેઠા પછી ત્યાં ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી બધા વાતો કરે જ છે, એટલે ન્યા સભા ભરશું પાછા, ન્યા આગળ કથા વાર્તા કરે જ છે બધા, ત્યાં કથા વાર્તા સાંભળીને આગળ જશે. હવે એમાં મૂર્તિના મહિમા પણ જન્મ મરણમાંથી તો ગયો જ, દર્શન કર્યા એટલે ગયો જ. એટલી ચિંતામણી તો સામાન્ય રીતે પણ હાથમાં રાખી મૂકવી, અને એટલો તો કેપ હોવો જ જોઈએ. ઘણી વખત ઘણા ભક્તોને મળવાનું થાય ને ભાઈ કે સ્વામી ખબર નહીં હારું શું થશે, વાત જ ભૂલી જાઉં શું થશે. આવા મહારાજને આવા સાધુ મળ્યા, મોટા પુરુષોના વચન કોઈ દી ખોટા ના હોય. નિષ્કુળન સ્વામી કહેશે આ સંતો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે, તો શું ખાલી એ વાતો એમને બધ લખાઈ ગઈ છે? એ વાતો ખાલી બસ ખાલી મહિમા સમજાવવા માટે લખી છે? ના, એ વાતો વાસ્તવિક છે. અહીં શ્રીજી મહારાજ કહે છે આવા દર્શન કોઈ ગમે તે જીવને થશે તો પણ એને ભવ જળ નહીં ફેરો ફરવો પડે. આવું વેરે વેરે મહારાજ વાતો કરે એમ સ્વામી લખે છે, તે શું ખાલી પંપ મારવા વાતો લખી હશે? ના ના, વાત સાચી છે, હા પડવી જોઈએ કે આ વાત આમ જ છે, એ વાત એમ જ છે, એ વાત એમ જ રહેવાની.
સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી. હા, અઘરી વાતો પણ છે. અવ્યક્ત રાગ ગોપાળન સ્વામીની કાઢો ને તો અવ્યક્ત રાગ, કારણ શરીરના ભાવને ટાળવો, સત્તારૂપે વર્તવું, બધું બહુ છે, એ છે. પણ એ બધું કરવું તો ખરું જ, એ અટકી નહીં જવાનું, એ બધું કરવાનું તો ખરું જ, પણ હાથમાં મૂડી રાખીને. આ મૂડી કહેવાય. ઓલું જેટલો નફો મળ્યો એટલો ખરો, થોડી ખોટ ગઈ તો નફામાં ખોટ, નુકસાન તો નહીં, મૂડી તો હાથમાં છે. મૂડી કઈ છે? ભગવાનને ભગવાનના સંત ભક્તના દર્શનને ભાવ, એ મૂડી છે. આવો દર્શનનો પ્રતાપ છે એમ શ્રીહરિ વારે વારે કહેતા. આ પ્રમાણે જ્યારે સંતો જમી રહ્યા, કોઈએ લગારે લાડુ લેતા ન હતા, ત્યારે શ્રીહરિ પોતાની પાટ ઉપર આવી ગયા. ત્યાં બેઠા પછી શ્રીહરિને હાથ અને ચરણ પણ ધોરાવ્યા. વીરનના બે પંખા લઈને બંને વરની શ્રીહરિને પવન નાખતા હતા. મહારાજ પછી બેઠા છે ને બંને વરને પવન નાખે છે. આવી અહીં આગળ ગામડી ગામની અંદર મહારાજ લીલા કરે છે. 10 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.